नमस्कार, अलंकार विज्ञानमा आप सबનું સ્વાગત છે. આજના વિડિયોમાં આપણે જોઈએ લટલકાર. લટલકાર એટલે કે વર્તમાનકાળ. અને આગળના વિડિયોમાં આપણે જે અહીંયા આત્મનિર્ભર છે એમ આગળના વિડિયોની અંદર આપણે પરસ્પરિક પદ શીખી ગયા હતા. એની અંદર આપણે જોયું પુરુષો, પ્રત્યયો, એકવચન, દ્વિવચન, બહુવચન આગળ આપણે જોઈ ગયા હતા. ઈ, વૈ, મે, સી, તે, ત્વે, એ, ત, અંતી આગળ આપણે જોઈ ગયા હતા. એ જ રીતના આપણે હવે આત્મને પદ લટલકાર વર્તમાન કાળમાં આપણે જોવાનું છે. તમને એમ થતું હશે કે આત્મને પદ, પરસ્પર પદ આ બધું શું છે, પણ ક્રિયાપદો છે. આત્મને પદ, પરસ્પરી પદ બે પદો છે ને, બે ને ત્રણ પદો છે. આત્મને પદ, પરસ્પરી પદ અને ઉભય પદ. આ ત્રણ જે ક્રિયાપદો છે એની અંદર પરસ્પરી પદ, પરસ્પરી પદ એટલે કે બીજાને ફળ આપે, બીજાને એનું ફળ મળે એવા જે ધાતુ રૂપો છે એને પરસ્પરી પદ કહેવામાં આવે છે. ત્યાર પછી આત્મને પદ, આત્મને પદ એટલે કે આપણને પોતાને એનું ફળ મળે એને આત્મને પદ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કોઈ સુખ પ્રસંગ હોય, એ સુખ પ્રસંગની અંદર આપણને જે પંડિતો દ્વારા આપણને સંકલ્પ કરાવવામાં આવે છે, અહમ, જળ, જળનો સંકલ્પ કરાવવામાં આવે છે, અને તે જહમ, સ્વાહા એવું જે સંકલ્પ કરાવે છે એ સંકલ્પનો મીનિંગ એવો થાય છે કે જે હું સંકલ્પ કરું છું અને એનું જે ફળ મળે છે, કરેશ, કર્યાશામી એ ફળ મને મળે, અને એ જે છે ફળ એ મને મળે એટલે એ ઉદાહરણ આત્મને પદનું થાય છે. ઉભય પદ, ઉભય પદની અંદર આત્મને ફળ અને પરસ્પરી પદ બે બંનેમાં એનું ફળ મળે છે. બંનેને મિક્સ કરી અને ત્રીજું જે પદ બને છે એ ઉભય પદ કહેવામાં આવે છે. તો આત્મને પદ, પરસ્પરી પદ અને ક્રિયા આ ત્રણેય પદો આપણે જોયા. અને આગળના વિડીયોમાં વર્તમાન લટલકાર લકારની દુનિયામાં પરસ્પરી પદ આપણે જોઈ ગયા છીએ અને અત્યારે આપણે આત્મને પદ જે છે એને જોઈશું. પુરુષાર્થ, પ્રત્યયો, એકવચન, દ્વિવચન અને બહુવચન. પુરુષાની અંદર ઉત્તમ પુરુષ, મધ્ય પુરુષ, અન્ય પુરુષ, એકવચન, દ્વિવચન, બહુવચન. અને આપણે જોયું હતું કે નવ જે છે એ એના પ્રત્યયો છે. એવી જ રીતના આત્મની પદની અંદર પણ એના નવ પ્રત્યયો છે. ઈ, વહે, મહે, સે, ઈતે, દ્વે, તે, ઈતે, અંતે. સંસ્કૃત ભાષાની અંદર જો ગોઠવવામાં આવે તો સરળતાથી એ આપણે કરી શકતા નથી, પણ એને સરળતાથી જો યાદ રાખવામાં આવે તો એ સરસ રીતના આપણે યાદ રાખી શકીએ છીએ. કેવી રીતના? તો આપણે જોઈએ ઈ જે પરસ્પરી પદની અંદર કાળની અંદર આપણે જોયું હતું તો તે મી હતું. મી નું શું થઈ ગયું? ઈ. મી નું શું થઈ ગયું? ઈ. મહે, વહે, મહે. કોમન છે કે અહીંયા હ, હ, મ એ કોમન રહેલો છે. સી, સે, થન, ઈથે અને વહે જે છે એ એક નવો શબ્દ બને છે. તો નવો હોય એ તો આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. એટલે બંનેનું જો કોમ્પેરિઝન કરીએ તો ઈ જે છે તે કોમન છે અને એને આપણે સરળતાથી યાદ રાખી શકીએ. ઈ વહે મને, સે ઈ દ્વે, દ્વે એક નવો શબ્દ છે તો એને આપણે સરળતાથી યાદ રાખી શકીએ. તિં, તે થઈ ગયું. તિં, તે થઈ ગયું. ઈ, તે. તો હ હતું વિસર્ગ, અહીંયા હ એનું ઈ તે થઈ ગયું. અંતે હતું એને અંતે થઈ ગયું. તો બંનેને જોતા આત્મને પદે અને પરસ્પરી પદને બંનેને જો સરળતાથી શીખીએ તો બંનેના જે પ્રત્યયો છે એની એક બીજાને કમ્પેરિઝન કરી અને જો સરળતાથી શીખીએ તો એ પ્રત્યય આપણને જલ્દી ફાવી જાય છે. તો સંસ્કૃતની અંદર ગોખણ, ગોખું એની પ્રત્યે સરળતાથી યાદ રાખવા માટે આ રીતના જો યાદ રાખવામાં આવે તો આપણે સરળતાથી યાદ રાખીએ છીએ. કાળના પરસ્પરે પદ, આત્મને પદ બંને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો બંને ક્રિયાપદોને આપણે જોયા. હવે આગળની
વિડિયો ની અંદર આપણે બીજા પ્રકાર એટલે કે ભવિષ્યકાળ ને જોઈશું અસ્તુ